नमस्कार दर्शक मित्र, मैं हूं सोनल मकवाना। स्पीड न्यूज 17 में आपका हार्दिक स्वागत करती हूं। देखते हैं आज की ताजा खबरें। राजकोट जिला उपलेटा तालुका पंचायत ने चूंटणी पूरी थे बाद तड़ जोड़नु राजकारण शुरू थई गयु छे। त्यारे उपलेटा तालुका पंचायत माटे 18 सीट आवेली होय, जेमां भाजपने चूंटणीमां 8 सीट मळेली छे, ज्यारे कોંગ્રેસને પણ 8 સીટ મળેલી હોય, તેમજ ખાસ કરીને અપક્ષને 2 સીટો મળી હતી। કહી શકાય કે તેમાં 7 ખારચિયા તાલુકા પંચાયતની સીટ માટે અપક્ષના પ્રવીણાબેન પિયુષ હુંબલે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેઓને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં ન આવતા પ્રવીણાબેન અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેઓ વિજેતા થયા હતા। ત્યારબાદ કોંગ્રેસ અને ભાજપ દ્વારા તડજોડનું રાજકારણ શરૂ કરતા પ્રવીણાબેન પિયુષભાઈ હુંબલ આજરોજ નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ સુવર્ણા ફાર્મ હાઉસ પર રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુભાઈ ખાચરિયા અને પોરબંદર લોકસભાના પૂર્વ સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ વિધિવત રીતે ધારણ કર્યો હતો। બહુમતી માટે 10 સીટની જરૂર હોય છે, જ્યારે ભાજપ પાસે 9 સીટ થઈ છે, ત્યારે કોંગ્રેસ પાસે 8 સીટ હોય, જ્યારે હજુ એક અપક્ષ ઉમેદવાર બાકી છે। આવતી 17 માર્ચના રોજ પ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે કહી શકાય કે આ તડજોડના રાજકારણમાં કોણ ફાવે છે તે તો આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર સરફરાઝ કોડી, ઉપલેટા। પિયુષ બાબુભાઈ હુંબલ 7 ખારચિયા ઉપર મેં અપક્ષમાં ઉમેદવારી કરી હતી અને એમાં હું ચૂંટાણો અને હવે હું ભાજપમાં પ્રવેશ કરું છું અને ભાજપ આજે ઉપલેટા મુકામે ખારચિયા સીટ ઉપરથી અપક્ષ તરીકે વિજય થયેલા પિયુષભાઈ હુંબલ ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીની જે 8 મેમ્બરોની સંખ્યા હતી એ હવે 9 મેમ્બરોની સંખ્યા થઈ ગઈ છે અને કોંગ્રેસની 8ની સંખ્યા રહી છે અને ભારતીય જનતા પાર્ટી ઉપલેટા તાલુકાની અંદર તાલુકા પંચાયત બનાવવા જઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી 100% ઉપલેટા તાલુકા પંચાયત બનાવશે। સૌ કાર્યકર્તાઓ સૌ આગેવાનોનો ખૂબ જ સારો સહકાર રહ્યો છે। આ તાલુકાની અંદર સૌ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને પિયુષભાઈને જે માર્ગદર્શન પૂરું પાડી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરાવવા માટેનું જે આહ્વાન કરેલું જે વિચાર આપેલો એ વિચારને કારણે આજે ઉપલેટા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત બની છે।